वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य विद्यार्थी मित्रों हूँ वैशाली मैडम प्राणो सेवा संस्थामां तमारू स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आज आपणे धोरण 8 प्रकरण 8 मनुष्य सिंह मैत्रीह मनुष्य अने सिंहनी मित्रताना प्रकरणनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों आ प्रकरणमां सौराष्ट्र प्रदेशमां बनेल सत्य घटना अहीं प्रस्तुत करवामां आवी छे। जंगली प्राणीओ सामान्यतः हिंसक मनाता होय छे, परंतु आ हिंसक प्राणीओ पण संवेदनशील होय छे। मनुष्यनी जेम ज प्रेम, मित्रता, शत्रुता, हर्ष, शोक जेवा भावो प्राणीओमां पण अनुभवता होय छे। आ वात आ घटनाना प्रसंगो सिंह द्वारा पोतानी पत्नीना मृत्युनो बदलो लेवा माटे मगर साथे जीव सटोसटनું युद्ध કરવું, ત્યારબાદ ઘાયલ સિંહની સારવાર કરનાર માત્રાવાલા ખેડૂત સાથે તેની મૈત્રી કરવી અને માત્રાવાલાના મૃત્યુ પછી તેનું મૌન, શોક, દુઃખ એ હિંસક પ્રાણીઓમાં રહેલ માનવ સહજ લાગણીઓને જ પ્રસ્તુત કરે છે તેનો આપણે અભ્યાસ કરીશું। સૌરાષ્ટ્ર પ્રદેશે સત્તાધાર ગ્રામસ્ય સમીપે મોટી મૌણપરી નામક ગ્રામ વર્તતે। સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોટી મૌણપરી નામનું ગામ છે। कति वर्ष पूर्वे तस्मिन् ग्रामे मात्रावालः नामकः एकः कृषिवलः आसीतः। केटलाक वर्षो पहला ते गाममा मात्रावाला नामे एक खेडूत रहेतो हतो। नद्या तटे कृषिवाटिकाः आसीत। नदीना काठे मात्रावालानी वाडी हती। मात्रावालः प्रतिदिनं वाटिकायां वृक्षतले स्थित्वा नद्याः जलम् अपश्यत्। मात्रावालो दररोज वाडीमां जळनी नीचे बेसीने नदीनुं पाणी जोया करतो हतो। एकदा सः अपश्यत्, एकवार तेणे जोयुं, सिंहः स्वभर्या सः नद्याः जलपानार्थम् आगच्छत्। एकवार तेणे जोयुं के सिंह पोतानी पत्नी સિંહણ સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો। નદ્યાહ જલે સ્થિતઃ મગરઃ સિંહ ભર્યાહ વદમ અકરોત્। નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્ની એટલે કે સિંહણને મારી નાખી। સિંહ તસ્યાહ રક્ષણાય પ્રયત્નમ અકરોત્। સિંહે તેને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, કિંતુ નિષ્ફળઃ અભવત્, પણ તેમાં તે નિષ્ફળ ગયો। દુઃખિતઃ સિંહઃ નદ્યાતટે અતિષ્ઠતઃ। દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર જ બેસી રહ્યો। ચતુર્ણા દિનાનામ અનંતરમ યદા મગરઃ નદ્યાતટ સમીપમ આગચ્છત। 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે તદા સિંહ શીઘ્રતયા આક્રમણમ અકરોત્। ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો। તયોઃ મધ્યે ઘોર યુદ્ધમ અભવત્, તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ। સિંહ મકરસ્ય વધમ અકરોત્, અંતે સિંહે મગરને મારી નાખ્યો, કિંતુ સહ સ્વયંપી ક્ષતિગ્રસ્તઃ ભૂત્વા તત્રેવ અપતત્।
સિંહ મગરને મારી નાખે છે, પરંતુ તે પોતે પણ એટલો ઘાયલ થયેલો હોય છે અને ત્યાં જ પડી રહે છે. માત્રાવાલઃ દૂરતઃ એતત અપશ્યત. માત્રાવાળો આ બધો દૂરથી જોતો હતો. સહ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાતાર્થમ તત્ર અગચ્છત. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રુષામ અકરોત. તે ઔષધિયા એટલે કે દવા લાવીને સિંહની સારવાર કરે છે. કતિચિતમ દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત. કેટલાક દિવસ પછી સિંહ સારો થઈ જાય છે. તથા ચ તસ્ય મિત્રમ અભવત. તે તેનો મિત્ર બની જાય છે. તદંતરમ સ એવ સિંહ પ્રતિદિનમ માત્રાવાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. ત્યારબાદ તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. તે માત્રાવાળા સાથે બધે જ હરતો ફરતો હતો. તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત. તે તેના ઘર અને ખેતરની કાળજી રાખતો હતો. મનુષ્ય સિંહયોઃ એષા અદ્વિતીયા મૈત્રી કતિચિત વર્ષ પર્યતનમ પ્રાચલત. માણસ અને સિંહની અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાલસ્ય નિધનકાલે દુઃખિતઃ સિંહઃ સ્મશાન યાત્રાયામ અપિ અગચ્છત. માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ જાય છે. સ્મશાનતઃ એવ સહ વનમ અગચ્છત. સ્મશાનમાંથી તે જંગલમાં જતો રહે છે. તદંતરનમ કોપી જનઃ ત સિંહ ન અપશ્યત. ત્યારબાદ કોઈએ પણ આ સિંહને જોયો નથી. અદ્યાપિ જનાઃ એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નુવંતિ. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે ભાષાંતર જોઈ લઈશું કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાલા નામે એક ખેડૂત રહેતો હતો. નદીના કાંઠે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાળો દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો હતો. એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની એટલે કે સિંહણ સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્ની એટલે કે સિંહણને મારી નાખી. સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળ ન થયો. દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો. જ્યારે 4 દિવસ પછી મગર નદીના કિનારે આવ્યો, ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો. તે બેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આખરે સિંહે મગરને મારી નાખ્યો, પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી રહ્યો. માત્રાવાળો દૂરથી આ બધું જોતો હતો. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. ઔષધિયા એટલે કે દવા લાવીને તેણે સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સારો થઈ જાય છે અને બંને એકબીજાના મિત્ર બની જાય છે. ત્યારબાદ તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં એની સાથે રહેવા લાગે છે. તે માત્રાવાળા સાથે બધે જ ફરે છે. તેનું ઘર અને ખેતરની પણ કાળજી રાખે છે. માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલે છે. માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ પણ સ્મશાન યાત્રામાં જાય છે. સ્મશાન યાત્રામાંથી તે જંગલમાં જતો રહે છે. ત્યારબાદ કોઈ પણ માણસે આ સિંહને જોયો નથી. આજે પણ આ સત્ય ઘટના લોકો ભૂલી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આજે અહીં પ્રકરણ પૂર્ણ થાય છે. તમારો આભાર.